नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू आपनी YouTube चैनल ट्रेक्टर वालों खेडूत नी अंदर अने हूँ छू तमारो खेडूत मित्र डी पटेल। तो खेडूत मित्रों, आज ना वीडियो अंदर आपणे विसनगर नी अंदर आवी गया छे। नर्मदा थेसर बाजू में पड़ी छे अने नर्मदा थेसर नू हाइड्रोलिक दिवेला थेसर नो आपणे आज वीडियो बनावाने छीए, जेनी अंदर तमने कंपनी 2023-24 नी अंदर कया कया फेरफार करेला छे एना विशे आपणे वीडियो नी अंदर संपूर्ण माहिती आपीशुं। तो खेडूत मित्रों, वीडियो ने लास्ट सुधी जोड़ेला रहेजो અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટી દબાવી દેજો। તો ખેડૂત મિત્રો, આપણે શરૂઆત કરીએ કે 2023-24 ની અંદર નર્મદા કંપનીએ હાઇડ્રોલિક દિવેલા થેસરની અંદર કયા કયા ફેરફાર કરેલા છે, જેની મદદથી આ થેસરની અંદર તમે ધરતી ઉપર પેદા થતા સંપૂર્ણ દરેક જાતના પાક આપણે કાઢી શકશું, મગફળી સિવાયના બધા જ પાક આપણે કાઢી શકીશું। તો એના વિશે આપણે ચર્ચા કરીશું ડિટેલમાં। તો ખેડૂત મિત્રો, અને અહીંયા બાજુમાં કટર બતાવો, કટર પણ પડેલી છે, એના વિશે પણ આપણે સંપૂર્ણ જાણકારી આપીશું કે સાદા આપણે જે બે ફૂટના થેસર આવતા હતા, બે ફૂટિયા, એની કેપેસિટીની અંદર એના જેટલી કેપેસિટી આ થેસર દરેક પાક કાઢશે એવી કંપનીની એવું કહેવું છે। તો આપણે વિડીયોની અંદર વિસ્તારની અંદર એના ફીચર્સ જણાવીએ છીએ। તો સૌથી પહેલાં તો અહીંયા રોટાવેટરના જોઈન્ટથી ચાલુ કરીએ, તો અહીંયા ડબલ ચોકડીવાળો ઓટોમેટિક જોઈન્ટ આપેલો છે, જેથી કરીને તમને ખબર જ છે કે થેસર ભરાવવામાં, છોડવામાં કે રસ્તામાં લઈ જવામાં જોઈન્ટને છોડવો પડતો નથી એ રીતની સિસ્ટમ આપેલી છે। અને અહીંયા ડબલ પુલી આપેલી છે કે અલગ અલગ પાકની અંદર તમારે બે સ્પીડ મળે છે, તો સ્પીડ વધઘટ કરવા માટે અહીંયા બે સ્પીડ આપેલી છે। એરંડાની અંદર અહીંયા નીચે નાની પુલી રાખવાની અને બીજા પાકની અંદર મોટી પુલી એ રીતના સેટિંગ કરી શકો છો। અને હવે આપણે બીજું અહીંયા વાત કરો તો અહીંયા પંખો જે હોય એ પંખાની પણ બે સ્પીડ આપેલી છે, એરંડાની અંદર અહીંયા નાની પુલી પર રાખવાનું હોય અને બીજા પાકની અંદર મોટી પુલી ઉપર રાખવાનું હોય એ રીતની એરંડાની પણ અંદર પાક બે સ્પીડ મળી જાય છે પંખાની। એટલે અલગ અલગ પાકની અંદર તમારે સ્પીડ વધઘટ કરવી હોય તો આ બે પુલીથી તમે કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આ જે તમને દેખાય છે થેસર છે એની અંદર સૌથી મોટો જે ફેરફાર કહેવાય એ મોટો ફેરફાર એના હૃદયની અંદર કહેવામાં આવે છે। થેસરનું હૃદય એનું ડ્રમ કહેવાય છે, તો એના ડ્રમની અંદર આ બાજુ આવો બતાવું, જે એનું ડ્રમ જે છે એ અહીંયા એની ગોળાઈ, એની બીજા થેસરની અંદર એની જે આ પહોળાઈ હોય એ પહોળાઈ 3 ફૂટની અમુક થેસરમાં હોય છે અને આની અંદર પણ 3 ફૂટની છે, પણ જે અમુક જે હાઇડ્રોલિક દિવેલા થેસર હોય એની અંદર આ જે એની ડ્રમની આ જે પહોળાઈ કહેવાય એ બે લગભગ 20 ઇંચની જ હોય છે અને આ થેસરની અંદર 24 ઇંચની થઈ ગઈ છે, એટલે 2 ફૂટની થઈ છે। એનાથી શું ફેરફાર થશે તો અહીંયા આવી જાઓ, અહીંયા તમને બતાવી દઉં કે આ જે પહેલી કટર તમને દેખાય છે, અહીંયા બે કટર પડેલી છે, આ જે આ મારા હાથમાં જે નાની કટર દેખાય છે એ જે આપણા રેગ્યુલર જે હાઇડ્રોલિક દિવેલા થેસર હોય બીજી કંપનીના અથવા તો નર્મદા કંપનીનું પહેલાં પણ આ રીતના કટરવાળું મોડેલ આવતું હતું, એની અંદર આ જે ગોળાઈ છે અહીંયા ઊભાની ગોળાઈ તો 3 ફૂટ છે, પણ આ જે ગોળાઈ છે 20 ઇંચ જેટલી છે। તો અને હવે નવા મોડલની અંદર આ જે ગોળાઈ છે હવે આપણે 24 ઇંચની કરેલી છે, જેથી કરીને અહીંયા તમે જોઈ લો આ જે પટ્ટો આટલો હોય એ આ જે જગ્યા છે વધારેની મળી જાય છે, જેથી કરીને તમારી એરંડાની એવરેજ વધી જાય છે। અને બીજું કે આની અંદર 52 સળિયા આવતા હતા અને આની અંદર 62 સળિયા થઈ ગયા છે, તો 10 સળિયાનો વધારો થયો છે, એટલે કે આટલી જગ્યા વધારે મળવાથી દરેક પાકની અંદર ખેડૂતને પાકની એવરેજ વધારે મળશે, જેથી કરીને તમારે વધારે ઓછા સમયની અંદર વધારે પાક નીકળશે અને એવરેજ પણ સારી એવી જળવાઈ રહેશે। તો આ એક મોટો ફેરફાર થયો છે અને હવે એની સાથે સાથે ડ્રમ મોટું કર્યું એટલે કંપનીએ એની સાથે સાથે પંખા પણ મોટા કરેલા છે, પંખાની જે આ પહોળાઈ કહેવાય એ 24 ઇંચ કરેલી છે, જે પહેલાં 20 ઇંચની આવતી હતી હવે આપણે 24 ઇંચની કરેલી છે, અને એનાથી 24 ઇંચ વધારાથી સંપૂર્ણ ગોળાઈ વધી જાય છે, એટલે કે લગભગ ઘણો બધો ઘેરાવ વધી જવાથી દરેક પાકની અંદર તમારે હવાની સિસ્ટમ વધારવાથી તકલીફ નહીં પડે, કારણ કે ડ્રમ મોટું કર્યું છે એટલે કચરો બચરો સફાઈ માટે સારું રહેશે। હવે આપણે આગળ વાત કરીએ કે એની સાથે સાથે દાણાનો ડબ્બો પણ મોટો કર્યો છે, પહેલાં લગભગ 1 ફૂટ જેટલો આવતો હતો અને હવે દાણાનો ડબ્બો 1.5 ફૂટ જેટલો કરી દીધો છે, જેથી કરીને બીજા પાકની અંદર પણ હવે ડબ્બો ભરાવાની શક્યતા નહીં રહે અને એરંડાની
आवक वच्चे तो एनी अंदर पण सारी एवी। अने हवे आपणे अहींया वात करीए के बाजूमां जुओ के अहींया बे कटर पड़ेली छे। आ जे कटर देखाय छे ए आपणे बे फूटिया सादो थेसर आवतो हतो एनी कटर छे, अने आ जे कटर छे ए आपणा एरंडाना मिनी दिवेला थेसरनी छे। तो बंने कटरनी साइज आपणे वात करीए तो आनी अंदर बे फूटनी हती, आ रीतना बे फूट आवती हती अने आम त्रण फूट आवती हती। ए ज रीते आनी अंदर आम बे फूट आवे छे અને આમ ત્રણ ફૂટ આવે છે, બરાબર। તો એ રીતની આના જેટલી જ સાઈઝ થઈ ગઈ છે, એટલે બે ફૂટિયા જૂના સાદા થેસર આવતા હતા એના જેટલી જ એવરેજ આ થેસરમાં હાઇડ્રોલિક દિવેલા થેસરમાં નીકળશે। અને દિવેલા સિવાય દરેક જાતના પાક આ થેસર નીકાળી શકશે આસાનીથી, અને એના વિડીયો પણ આપણે આ જ વિડીયોની અંદર તમને અલગ અલગ પાકના ચાલતા વિડીયો બતાવીશું। તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર હવે ચાલતા વિડીયો આપણે બતાવીએ છીએ, તો ચાલતા વિડીયો જુઓ પછી આપણે આગળ એરંડાની જે દિવેલા થેસર છે એની થોડી ઘણી માહિતી આપીએ। તો ખેડૂત મિત્રો, હવે આપણે આ મિની દિવેલા થેસરને અલગ અલગ પાકમાં ચાલતું બતાવીશું। તો અત્યારે જુઓ બાજરીના પાકની અંદર ચાલે છે, તો બાજરી કેવી નીકળે છે એનું રિઝલ્ટ જુઓ, અને પછી અલગ અલગ પાકની અંદર તમે આ થેસરનું રિઝલ્ટ તમને બતાવીશું, જોતા રહેજો।
માલી જ્યાં છે લાકડી ની તો ખરું મિત્રો, હવે આપણે મિની દિવેલા થેસરની અંદર આપણે ડ્રમ બતાવીએ. આની અંદર છ પાટા આપેલા છે, ત્રણ પાટાની અંદર બ્લેડ લાગેલી છે અને ત્રણ પાટાની અંદર એરંડા માટે પાટલી લગાવેલી છે. ત્રણ પાટલી અને ત્રણ બ્લેડ એમ કરીને છ સિસ્ટમ આપેલી છે. તો દરેક અલગ અલગ પાક કાઢવા હોય તમારે તો બ્લેડનો ઉપયોગ કરવાનો, અને ખાલી એરંડા કાઢવા હોય તો એના માટે આ એક પાટલી ખોલી દો, ત્રણ પાટલી ખોલી દો એટલે તમારે એરંડા કાઢવાની સિસ્ટમ બની જાય છે. અને બીજા પાક કાઢવા હોય તો કશું જ કાઢવાનું નહીં, આ રીતના જે લગાવેલું છે એ રીતની સિસ્ટમ રાખવાની, એટલે એરંડા બીજા બધા પાક નીકળી જાય. હવે આપણે તમને ડ્રમ પણ બતાવીએ કે ડ્રમની અંદર અહીંયા જુઓ કે આ ડ્રમ કેટલું મોટું દેખાય છે. મિની દિવેલા થેસરની અંદર આ જે ગાળો, આ બાજુનો ગાળો હોય, ગોળાઈનો ગાળો, એ ખૂબ જ ઓછો હોય છે. અને આની અંદર તમે જુઓ કે ઘણો બધો ગાળો વધી ગયો છે, જેથી કરીને તમારે એવરેજ સારી એવી વધશે. અને બીજા બધા પાક નીકળવા હોય, એરંડા સિવાય મગ, અડદ, ચણા, રાયડો હોય, મેથી હોય, ધાણા હોય, બાજરી, એ જ જાતના બધા જ પાક નીકળશે. અને અહીંયા જુઓ બ્લેડ પણ આપેલી છે, આ રીતની બ્લેડ હોય છે. એક લાઇનની અંદર છ બ્લેડ હોય છે, છ અથવા સાત બ્લેડ હોય. અને અહીંયા જે આ ઠોયા કાઢવા હોય, અહીંયા જુઓ આ એરંડાનો ઠોયો છે એ કાઢવો હોય તો અહીંયા એક બોલ્ટ આપેલો છે અને આ બાજુ બીજો બોલ્ટ આપેલો છે. આ બે બોલ્ટ કાઢી નાખો એટલે આખો ઠોયો બહાર નીકળી જાય છે. તો 5-10 મિનિટની અંદર એરંડાનું સેટિંગ થઈ જાય અને 5-10 મિનિટની અંદર બીજા પાકનું સેટિંગ થઈ જાય, બરાબર એ રીતની સિસ્ટમ આપેલી છે. હવે આપણે વાત કરીએ કે આ થેસર વિશે તમારો કોઈ પણ સવાલ હોય તો સવાલ પૂછવા માટે તમારી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એના ઉપર ફોન કરી શકો છો. અથવા તો અહીંયા પણ નંબર આપેલા છે, 9462-0-52-35 આ નંબર પર તમે ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને આ સિવાય બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર પણ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.